આ ફૂડ જોઈન્ટ પર આ ગ્રાહકોએ શેની ભીડ જમાવી છે? અને આ ભાઈ તો મસ્તીથી કંઈક ખાઈ રહ્યા છે. ચાલો આના ઓનર ભવ્યા પાસેથી જ જાણીએ. આ એક જે નવો કોન્સેપ્ટ હું લાવી ઉલટા વડાપાઉંનો, એના ઉપર પછી મતલબ તમારા બધાનો એટલે પબ્લિકનો એટલો લવ મળ્યો છે અને સપોર્ટ મળ્યો છે અને બધાને એ ટેસ્ટ ગમે પણ છે, તો એના માટે આજે ઘણું સારું સક્સેસ મળ્યું છે. અને હવે આગળ જતાં હું અઠવાડિયામાં ફૂડ ટ્રક પણ લાવી દઈશ, એટલે વરસાદમાં કેવું સુરતી લોકોને ખાવાની પણ મજા આવશે અને સેડ હશે તો બેસીને શાંતિથી ખવાશે પણ. ખાવાના શોખીન સુરતીઓને ઉલટા વડાપાઉ પીરસવાનો ઉલટો વિચાર? ભવ્યાજી આવું કેમ? એ એકચ્યુઅલી એવું હતું કે એ ટાઈમ પર વરસાદમાં હું એ નહીં કીધું કે મારો બિઝનેસ ચાલતો જ નહીં હતો. એકચ્યુઅલીમાં જે 24 વડાપાઉની લાદી આવે ને એ પણ હું એમનેમ જ ઘરે લઈને જતી હતી અને બીજા દિવસે હું કોઈ પણ વાપરતી નથી, હું ચટણી વાપરતી નથી, કંઈ બીજું વાપરતી, તો ફેંકવામાં જ જતું હતું. પણ જે બ્રેડની ક્વોલિટી હું વાપરું છું તો એ બ્રેડ છે ને મારા ઉપર એક્સપાયરી ડેટ આવે છે, તો એની પણ એક્સપાયરી ડેટ આવી જાય પણ ખુલતા નહીં હતા એ બ્રેડ, એટલે સેલ થતું નહીં હતું, એટલું પોપ્યુલર કંઈ વસ્તુ હતું નહીં એટલા માટે. તો હું એ બ્રેડને એક દિવસ કાઢ્યું હતું, બધી સાધન સામગ્રી મારી પાસે જ હતી, તો બ્રેડને રાઉન્ડ કટ કર્યું, ટ્રાય એન્ડ એરર કરીને બટાકાનું સ્ટફિંગ અંદર લગાવ્યું બહાર લગાવ્યું એ રીતે કર્યું, અંદર ચટણી વટણી લગાવીને ટ્રાય કરીને પછી ફ્રાય કરવાનું ટ્રાય કર્યું અને એ રીતે આ વસ્તુ સક્સેસ થઈ ગઈ. અમને બધાને ભાવી, અમે બધાને ટેસ્ટ કરાવી જે કસ્ટમર આવતા હતા એને, તો ગમી બધાને અને પછી અમે મેન્યુમાં એડ કરી દીધી એ. ભવ્યાના ઉલટા વડાપાઉંનો સ્વાદ તો સીધે સીધો લોકોના દિલમાં ઉતરી ગયો. સુરતીઓને તો ખૂબ જ વધુ પસંદ આવી રહ્યો છે. ઇવન સુરતીઓ સિવાય બીજા બધા પણ બહારના જેટલા પણ હશે, વાપીથી આવે છે, વલસાડથી આવે છે, વડોદરાથી આવે છે, અમદાવાદથી પણ લોકો આવે છે, એ લોકોને પણ ઘણો પસંદ આવી રહ્યો છે. મુંબઈથી પણ લોકો આવે છે ટેસ્ટ કરવા માટે, જે અહીંયા આવ્યા હોય જે રહેતા હોય ટેસ્ટ કરવા માટે આવે છે સ્પેશિયલી. આ બહુ બધા વડાપાઉ ખાધા છે, બધું ઉલટા વડાપાઉ મેં ફર્સ્ટ ટાઈમ જ સાંભળ્યું છે, લાઈક આમ વડાપાઉ ફેન, આઈ લવ વડાપાઉ, ઇટ્સ વેરી ટેસ્ટી, બહુ જ ફાઇન છે. હ્યુજ રિસ્પેક્ટ ફોર દેમ એન્ડ ઇટ્સ વેરી મોટિવેશનલ થિંગ ફોર ધી અધર લેડીઝ એન્ડ અધર યંગ ગર્લ્સ ઓલ્સો, કે એ લોકો બહુ સરસ કરે છે. ભવ્યાના આ વેન્ચરમાં પૂરેપૂરો સાથ આપ્યો છે ફેમિલીએ, ખાસ તો મમ્મીએ. પહેલે જોબ કરતી હતી એ ટાઈમથી, પછી મને ઘણું હતું કે હું જોબ 9 to 5 કરતી હતી, એસીમાં બેસીને કેબિનમાં સારી રીતે જોબ કરતી હતી, એ છોડીને સડન આવો રસ્તા પર ધંધો કરવો, એ પણ ભણ્યા પછી જોબ કર્યા પછી, તો એ અઘરો હતો બિઝનેસ આવી રીતે કરવો. પણ એ લોકોનો સપોર્ટ ઘણો રહ્યો અને મારા મમ્મીએ મને ઘણો સપોર્ટ કર્યો છે, ટિલ સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી મારા મમ્મી મારા સાથે જ છે. મેં બીકોમ ગ્રેજ્યુએશન કર્યું છે, તો બી એ જમાનામાં એવું કે આપણે ઘર લગ્ન કરાવી દેવું એટલે આપણે ઘરમાં જ કામ કરતા થઈ ગઈએ, બસ એટલું જ હતું. પછી મારા છોકરાએ મને બહુ જ કોન્ફિડન્સ આપ્યો છે કે હા તું બહાર કંઈ કરી શકે, અને મારી છોકરીએ કર્યું એટલે તેની સાથે હું સાથ આપી દીધો. બધા એવું કહેતા કે વડાપાઉંમાં શું થાય એમ, કે એમાં શું આગળ વધવાનું છે તમારું, તમારું ઘરમાં બરાબર જ ચાલે છે તો તારી છોકરીને શું કામ વડા. પણ એને આ સ્ટોલ ખોલવાનો વિચાર જ હતો કે હું કંઈક મારો બિઝનેસ આગળ કરું, કે હા આ ભવ્યાના જેવું બધી છોકરીઓને પ્રોત્સાહન આપે છે કે તમે બી નાના આટલું એ ભણી છે, ગ્રેજ્યુએશન પાસ કર્યું છે, તો એણે નાના ધંધામાં શરમ નથી રાખી, તો તમે બી કંઈક કર્યો આગળ વધો એમ. તો સુરત જાઓ ત્યારે આ યુવા સાહસિકના સ્ટાર્ટઅપ પર વડાપાઉં, નાના ઉલટા વડાપાઉંના સ્વાદની મજા જરૂર લેજો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ.